ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આની આગળના વિડીયોમાં આપણે લાંબી કૂદ તથા ઊંચી કૂદ વિશે શીખતા હતા. એમાંથી આપણે કેટલાક દાખલાઓ શીખી ગયેલા, બરાબર. હવે આજે એમાં જ બીજા કેટલાક દાખલાઓ આજે આપણે શીખીશું, બરાબર. તો ચાલો જોઈએ આજનું શિક્ષણ કાર્ય. તો આજનો આપણો દાખલો લઈએ કે સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જુઓ. લાંબા કુડકા અને ઊંચા કુડકાના વિક્રમ વચ્ચે કેટલો તફાવત છે? આપણને શું કીધું છે? લાંબા કુડકા અને ઊંચા કુડકાના વિક્રમ વચ્ચે, વિક્રમ બરાબર, વિક્રમ વચ્ચે. એટલે કે લાંબો કુડકો કોનો છે? ગલીના સી, બરાબર. સ્ત્રીઓનું છે, બરાબર. આપણે સ્ત્રીઓનું જ જોવાનું છે, ગલીના સી. અને ઊંચો કુડકો સ્ટેફકા કે, એ બે વચ્ચે જે અંતર છે, જે તફાવત છે, તે આપણે આ દાખલામાં શોધવાનું છે, બરાબર. અને મિત્રો, આપણને તો ખબર જ છે કે તફાવત શોધવો એટલે શું કરવું? બાદબાકી કરવાની, બરાબર. એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની. હવે જુઓ, અહીંયા પહેલું શું આપ્યું છે? લાંબા કુટકો. તો આપણે સૌથી પહેલા લાંબો કુટકો લખીશું, બરાબર. તો લાંબો કુટકો કોનો છે? ગલીના સી. ગલીના સી, તો ગલીના સી નો કેટલો કુટકો છે? 7 મીટર અને 52 સેમી, બરાબર. અને ઊંચો કુટકો, ઊંચો કુટકો કોનો છે? સ્ટેફકા કેનો. કેટલો છે? 2 મીટર અને 9 સેમી, બરાબર. હવે મિત્રો, અહીંયા 9 સેમી છે, એકલા 9 છે. તો 9 ને આપણે એકમના સ્થાનમાં લખીશું. ક્યાં લખીશું? એકમના સ્થાનમાં લખીશું. અને જ્યાં દશકના સ્થાનમાં કંઈ નથી ત્યાં આપણે શું લખીશું? શૂન્ય લખીશું. આવી એક રકમવાળી જ્યારે સંખ્યા લખવાની આવે ત્યારે થોડું ધ્યાન રાખવું. ચાલો હવે આપણે બાદબાકી કરીશું. તફાવત શોધવાનો છે ને, એટલે આપણે શું કરીશું? બાદબાકી કરીશું. હવે 2 માંથી 9 બાદ કરો. હવે 2 માંથી 9 બાદ થશે? નહીં થશે. આપણે શું લઈશું? 10કો લઈશું. એટલે બાજુવાળા પાસે એક અંક ઘટી જશે, એટલે કે 5 ના 4 થઈ જશે. ચાલો હવે બાદબાકી કરીએ. હવે અહીંયા 10 આવી ગયા, એટલે 10 ને 2 કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. તો 12 માંથી 9 બાદ કરો. તો 12 માંથી 9 જશે, તો મિત્રો કેટલા બચશે? 3. કેટલા બચશે? 3. અને 4 માંથી 0 બાદ કરો. તો 4 માંથી 0 જાય, તો 4, બરાબર. હવે મીટર, તો 7 માંથી 2 જશે, તો 5, એટલે કે 5 મીટર અને 43 સેમી. હવે જે આપણો લાંબો કુડકો અને ઊંચો કુડકો છે, એ બંને વચ્ચે કેટલા મીટરનો સેમીનો તફાવત છે? તો કે 5 મીટર અને 43 સેમીનો બંને વચ્ચે તફાવત છે. બીજો દાખલો જોઈએ. જો માઇક પી ખાલી જગ્યા સેમી વધુ કુડ્યો હોત, તો તેનો કુડકો 9 મીટરનો થાત. આગળ આપણે આની પહેલાના વિડીયોમાં શીખી ગયા કે 1 મીટર બરાબર 100 સેમી. હવે અહીંયા કેટલા આપ્યા છે? 8 મીટર. માઇક પી 8 મીટર 95 સેમી. કેટલા છે? 95 સેમી. તો 95માં આપણે કેટલા ઉમેરીએ? તો 100 થશે. કેટલા ઉમેરીશું તો 100 થશે? બોલો જોઈએ જલ્દી. ઓકે, બરાબર. એટલે કે 95માં આપણે 5 ઉમેરીશું તો 100 થશે. એટલે કે 5 ને 5 10 0 વધી 1 9 ને 1 10, બરાબર. એટલે 95માં 5 ઉમેરીશું તો 100 થશે. એટલે આપણે ડાયરેક્ટ ગણતરીથી પણ જવાબ લખી શકીએ કે જો માઇક પી કેટલા આવ્યા? 5. 5 સેમી વધુ કુઢ્યો હોત, તો તેનો કુડકો 9 મીટરનો થાત.
હવે આ જ વસ્તુ આપણે દાખલા દ્વારા પણ જોઈ લઈએ કે માઇક પી નો કૂદકો કેટલો છે, 8 મીટર અને 95 સેમી, એને ક્યાં સુધી પહોંચવાનું છે, 9 મીટર સુધી, બરાબર, એટલે કે 9 મીટર 00 સેમી, અને એને કેટલા કૂદ્યો છે, 8 મીટર અને 95 સેમી. તો આપણે 9 મીટર માંથી 8 મીટર 95 સેમી બાદ કરીશું, 0 માંથી 5 જાય નહીં જાય, એટલે આપણે શું લઈશું, 10 કો, એટલે બાજુમાં પણ કેટલા આવશે, 0 છે, એટલે આપણે ક્યાં લખીશું, 9 લખીશું. હવે એની બાજુની સંખ્યા એટલે કે 9, તો 9 માંથી 1 ઘટી જશે એટલે કે 8. હવે બાદ બાકી કરીએ, 10 માંથી 5 જશે તો 5, 9 માંથી 9 જશે તો 0, અને 8 માંથી 8 જશે તો પણ 0, એટલે કે 0 મીટર 5 સેમી. આવી ગયો આપણો જવાબ, 5 સેમી, એટલે કે માઇક જે છે તે 5 સેમી વધુ કૂદ્યો હોત તો એ 9 મીટર સુધી પહોંચી જતે. 6 દાખલો જોઈએ. કોનો ઊંચો કૂદકો 2.5 મીટર ની નજીક છે? સ્ટેફકા કે, ચંદ્રપાલ, ઝાવિયર એસ કે બોબી એ. હવે શું કીધું છે, ઊંચો કૂદકો, એટલે આપણે ખાલી કોને ધ્યાનમાં લેવાનું છે, ઊંચા કૂદકાને જ ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે ઊંચો કૂદકો ક્યાં છે તે જોઈ લઈએ. આ એક ઊંચો કૂદકો છે, આટલે સ્ટેફકા કે નો ઊંચો કૂદકો છે, અહીંયા ચંદ્રપાલ અને બોબી એ. હવે આપણે જોઈએ કે 2.5 ની નજીક કોણ છે, જોઈએ કે ઝાવિયર એસ નો કૂદકો છે 2 મીટર 45 સેમી, ચંદ્રપાલ નો કૂદકો છે 2 મીટર 17 સેમી, અને સેફકા કે નો કૂદકો છે 2 મીટર 9 સેમી, અને બોબી નો કૂદકો છે 1 મીટર 91 સેમી. હવે આપણને શું કીધું છે કે 2.5 મીટર ની નજીક કોણ છે. હવે 2.5 એટલે કે 2.500, બરાબર, આ જે 5 છે એ કેટલા છે, 500 છે, બરાબર, એટલે કે 2.500. હવે અહીંયા જો 2 મીટર અને 45 સેમી, 2 મીટર 45 સેમી, તો અહીંયા કેટલા છે, 500 સેમી, આપણે 5 ના કેટલા કર્યા, 500 સેમી કર્યા, એટલે અહીંયા ગાડી 2.45 સેમી છે તો 450 સેમી થશે. પછી જે આ ચંદ્રપાલ નો કૂટકો છે 2.170 સેમી થશે. હવે આ જે સેફકા નો કૂટકો છે તે 2.90 સેમી થશે, અને બોબી એનો જે કૂટકો છે તે 1.910 સેમી નો થશે. તો આ 2.5 મીટર એટલે કે 2 મીટર અને 500 સેમી ની નજીક કયું થશે, 2.450, 2.170, 2.90 કે 1.910? કયું આવશે, 2.450, જે 500 ની સૌથી નજીક છે. તો 2.450 નો કૂટકો કોને માર્યો છે, તો કે ઝાવિયર એસ. તો કોનો ઊંચો કૂટકો 2.5 મીટર ની નજીક છે, તો આપણો જવાબ શું આવશે, ઝાવિયર એસ, જેનો કૂટકો 2.5 મીટર ની નજીક છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્રિકેટ તો જોતા જ હશો, જોઉં છો ને, અને આપણને ક્રિકેટ જોવાની મજા પણ ઘણી આવે છે, એ ચોગ્ગો માર્યો, એ છગ્ગો માર્યો, બરાબર ને, એવી બૂમો પણ આપણને ઘણી બધી સાંભળવા મળે છે, બરાબર ને. તો તમને ખબર છે એ જે ચોગ્ગો મારે છે કે છગ્ગો મારે છે એમાં પણ તમને મીટર લખીને આપે છે કે આને 105 મીટર લાંબો ચોગ્ગો માર્યો કે આટલા મીટર લાંબો છગ્ગો માર્યો, બરાબર ને. એ મેચમાં પણ આપણું ગણિત આવે છે, મીટર અને સેમી હોય છે, બરાબર ને, કે આને આટલા ઝડપથી દડો ફેંક્યો, આટલા ઝડપથી દડો દૂર ગયો, બરાબર, એવી રીતનાનું મેચની અંદર પણ ઘણા પ્રકારનું ગણિત રહેલું હોય છે, બરાબર. હવે આજે આપણે એવા જ બીજો એક દાખલાઓ ગણીશું,
બરાબર. તો ચાલો જોઈએ કે મેં લખ્યું છે ખેલાડીનું નામ, મારેલ સિક્સ નું પીચથી અંતર, જે એ સિક્સ મારે છે તે પીચથી એનું અંતર કેટલું છે તે લખેલું છે. ચાલો સચિન, તો એ 90 મીટર લાંબો સિક્સ મારે છે. સહેવાગ 105 મીટર 5 સેમી લાંબો સિક્સ મારે છે. યુવરાજ 114 મીટર 15 સેમી લાંબો સિક્સ મારે છે. અને વિરાટ એ 94 મીટર લાંબો સિક્સ મારે છે. બરાબર. તો હવે આપણે દાખલા જોઈએ, પ્રશ્નો જોઈએ. સચિન અને સહેવાગે મારેલી સિક્સનું કુલ અંતર કેટલું થાય? કોણે? સચિન અને સહેવાગ આ બંને જે સિક્સ મારી છે એ બંનેનું કુલ અંતર કેટલું થાય? તો ચાલો આપણે જોઈએ. પહેલા લઈએ મોટી સંખ્યા લઈએ, એટલે કે 105 મીટર અને 0.5 સેમી એ કોની સિક્સ છે? સહેવાગની. બરાબર, સહેવાગ. અને બીજું લઈએ આપણે સચિન, તો કે 90 મીટર, તો 90 મીટર છે, તો આપણે એકમના સ્થાનથી લખવાની શરૂઆત કરીએ આ રીતે. બરાબર. અને અહીંયા 0.0 સેમી અને એ કોની સિક્સ છે? સચિનની. બરાબર. હવે આપણે શું શોધવાનું છે? સિક્સ નું કુલ અંતર, એટલે આ બંને જે સિક્સ મારી છે એનું આપણે કુલ અંતર શોધવાનું છે. એટલે આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો ચાલો 5 વત્તા 0 બરાબર 5, 0 વત્તા 0 બરાબર 0. હવે મિત્રો અહીંયા 0 નહીં લખ્યો હોય તો પણ ચાલે. બરાબર. હવે 5 વત્તા 0 બરાબર 5, 0 વત્તા 9 બરાબર 9 અને 1. હવે અહીંયા કંઈ નથી તો આપણે ત્યાં 0 મૂકી શકીએ, એટલે કે 195 મીટર અને 5 સેમી કુલ અંતર થાય. જે સચિન અને સહેવાગે જે સિક્સ મારી છે એ બંનેનું કુલ અંતર કેટલું થાય? 195 મીટર અને 5 સેમી તેનું કુલ અંતર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રમાણે દાખલા શીખ્યા છે એ પ્રમાણે તમારે આ રીતે SW કરવાનું છે. બરાબર. અહીંયા તમને ખેલાડીનું નામ, તેમને મારેલ સિક્સ આપેલી જ છે. અહીંયા મેં કેટલાક દાખલાઓ લખ્યા છે, એ દાખલાની ગણતરી તમારે તમારી નોટબુકમાં કરવાની રહેશે. ચાલો પહેલું જો બીજું જોઈએ, તો કયા બે ખેલાડીઓએ મારેલ સિક્સનું કુલ અંતર સૌથી વધુ છે? એટલે આપણે શું કરીશું? આ જે સૌથી વધુ જે મીટરના સિક્સ માર્યા છે એ બેની ગણતરી કરવાની. બરાબર. અને કયા બે ખેલાડીઓએ મારેલ સિક્સનું કુલ અંતર સૌથી ઓછું છે? તો જેમણે આ ઓછું અંતર, જેટલા ઓછા અંતરની સિક્સ મારેલી છે એની ગણતરી તમારે અહીંયા કરવાની. પછી યુવરાજ કરતાં સચિને કેટલી ટૂંકી સિક્સ મારી છે? એટલે કે જે યુવરાજે જે સિક્સ મારી છે એની અંદરથી તમારે સચિને મારેલી સિક્સને બાદ કરવાની. બરાબર. અને સૌથી લાંબી અને સૌથી ટૂંકી સિક્સ કોણે મારી છે? તો મિત્રો આ દાખલાના જવાબ, પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં કરવાના રહેશે. તો આજ માટે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.